तो कुथियाणाना एमएलए कांधल जाडेजानी मुश्केली वधी शके छे। धारासभ्य कांधल जाडेजा सामे पेन्डिंग केसोनो आ मामलो सामे आवी रह्यो छे। हाईकोर्ट एमएलए कांधल सामेना केसोनी सुनावणी शुरू करशे। दिवाळी वेकेशन बाद हाईकोर्टमां सुनावणी हाथ धराशे। 1998 हथियार राखवाना मामलानो केस पेन्डिंग छे। केस सुनावणी माटे हाईकोर्टनी खंडपीठ समक्ष लिस्टेड थयो छे। 2017 चूंटणीना एफिडेविट मुजब कांधल पर 15 केस दर्ज छे। कांधल सामे हथियार राखवा सहितना 15 फौजदारी केस नोंधाया छे। कांधल सामे 15 માંથી 10 केस પોરબંદરમાં નોંધાયા છે। કાંધલ સામે 3 કેસ રાજકોટ અને 2 કેસ અમદાવાદમાં નોંધાયેલા છે। તો આજ મુદ્દે સંવાદદાતા દિવ્યા ફોનલાઈન પર। દિવ્યા, કાંધલ સામે જે કેસ નોંધાયેલા છે, હાઈકોર્ટ તેની સુનાવણી દિવાળી વેકેશન બાદ શરૂ કરવાની છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે દિવ્યા? અંકુર, ચોક્કસથી કાંધલ જાડેજાની હવે દિવાળી બાદ જે છે તે મુશ્કેલી શકે છે તેવા એંધાણ છે। કારણ કે કાંધલ કુતિયાણાના એમએલએ કાંધલ જાડેજાને હવે અલગ અલગ જે તેમની સામે જે કેસો નોંધાયા હતા, જે પેન્ડિંગ કેસો હતા, તેની સુનાવણી હવે તાત્કાલિક ધોરણે હાથ ધરાવવા માટે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને પણ આદેશ કરી દીધો છે। અને હવે દિવાળીના વેકેશન બાદ જે 1998માં હથિયાર રાખવાનો જે કેસ હતો તે પેન્ડિંગ હજી સુધી છે, ઘણા બધા વર્ષો વીત્યા છે, તેને તાત્કાલિક ધોરણે ચલાવવામાં આવશે। સાથે જ વર્ષ 2017ની ચૂંટણીમાં એફિડેવિટ મુજબ જે કાંધલ જાડેજા સામે પણ અલગ અલગ 15 કેસો આ પ્રકારના જે નોંધાયેલા છે, જેમાં 15માં ફોજદારી કેસોનો સમાવેશ થયો છે। સાથે જ અલગ અલગ જે ગુનાઓ હતા તેમની સામે હવે જે કેસો નોંધાયા હતા તેની સામે હવે જે હાઈકોર્ટમાં તાત્કાલિક ધોરણે હાઈકોર્ટમાં સુનાવણી તમામ જે હાથ ધરાશે કાંધલ જાડેજાની સામે। જી બિલકુલ બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।